મોરબી જિલ્લાના 205 મહેસૂલી કર્મચારીઓ માસ સેલ મૂકી વિરોધ કર્યો હતો. તેમના પ્રશ્ન ના ઉકેલાય અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ 11 થી અચોક્કસ મુદતની હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગત તારીખ 5ના રોજ પાઠવેલા આવેદનપત્રમાં કર્મચારી મંડળની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વર્ગ 3ના કર્મચારીઓને સીધા ભરતીના તમામના 5 વર્ષના કરારીય સમય પૂર્ણ થવા છતાં નિયમિત પગારના આદેશો થયેલ નથી, જેથી તે કર્મચારીઓના પૂર્વે સેવા તાલીમમાં પરીક્ષા તેમજ નિમ્ન મહેસૂલી લાયકાત પરીક્ષા પાસ કરેલ છે પરંતુ પૂરા પગારના આદેશો કરેલ નથી. તેના પૂરા પગારના આદેશો તાત્કાલિક કરવા સરકારના તારીખ 25/5/2018ના હુકમ ક્લાર્ક સંવર્ગના કર્મચારીના કક્ષાના પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે, જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મૂકવા ક્લાર્ક રેવન્યુ ચલાતી સંવર્ગમાંથી નામમાં પ્રમોશન આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. મહામંડળ દ્વારા તારીખ 3/3ના રોજ જનરલ સભા રાખવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યા બાદ પ્રશ્નોના નિકાલ ન થતાં આજે મોરબી જિલ્લાના 205 કર્મચારીઓ માસ સીએલ મૂકી વિરોધ કર્યો હતો, તેમજ પ્રશ્ન ન ઉકેલાય અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ 11 થી અચોક્કસ મુદતની હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમે મહેસૂલી કર્મચારીઓ છીએ વર્ગ 3ના, અને અમારી રાજ્ય સરકાર પાસે મુખ્ય માંગણીઓ એવી છે કે અમારા જે સીધી ભરતીના નાયબ અમલદારો છે એનો 5 વર્ષનો કાર્યકાળ સમયગાળ પૂર્ણ થયેલો છે, તેમ છતાં હજી એ લોકોને ફૂલ પગારમાં લેવામાં આવેલા નથી. એટલે આજરોજ અમે માસ સીએલનો પ્રોગ્રામ આપેલો છે, એ તમામ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમારા મહામંડળના આદેશ મુજબ અમે 11 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છીએ. મોરબી જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ વર્ગના કુલ 205 છે. એવા કે પબ્લિકના નાના નાના કામ ગણીએ તો રેશન કાર્ડના કામ, આધાર કાર્ડના કામ, પછી જાતિના દાખલા, આવકના દાખલા, પછી જમીનને લગતા 7/12 ઈ ધારાને લગતા આ તમામ કામની જે પબ્લિકને દૈનિક જરૂરિયાત છે તે તમામ કામ થોડા ખોરંભે પડેલ છે. રવિ નિમાવતનો રિપોર્ટ, મોરબી.